गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय आसपास અને આપણે આસપાસમાં પાઠ નંબર 2 વનપરી પાઠમાં આપણે શું કરતા હતા તો કે સ્વાપરી પૂરા કરતા ને તો સ્વાપરીમાં આપણે પ્રશ્ન નંબર 8 સુધી ટૂંકમાં પ્રશ્ન એક બે વાક્યમાં પ્રશ્ન નંબર 8 સુધી જોઈ ગયા પ્રશ્ન નંબર 8 માં આપણે એક બે વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખ્યા હવે પ્રશ્ન નંબર 9 તો પ્રશ્ન નંબર 9 માં શું છે તો પ્રશ્ન નંબર 9 સ્વાપોથી કાઢો પેજ નંબર 19 પેજ નંબર 19 કાઢો સ્વાપોથીનું એમાં પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ટૂંકમાં ઉત્તર લખવાના છે પેજ નંબર 19 કાઢવાનું છે પર્ણો માં શું વિવિધતા છે દરેક પ્રકારની વનસ્પતિના પાંદડામાં શું વિવિધતા છે એમાં આપણે લખવાનું છે તો પહેલા પ્રશ્નનો જવાબ લખો વનસ્પતિના પર્ણોના આકાર રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે પર્ણોના આકારમાં રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે કોઈ પર્ણ ને જગ્યાએ પાંદડું પણ લખી શકો કોઈ પર્ણ આકારમાં ગોળ હોય છે મારી સાથે સાથે લખતા જાજો કોઈ લંબગોળ હોય છે કોઈ લાંબા હોય છે એનો આકાર કેવો હોય તો ત્રિકોણ આકાર હોય છે કલર અલગ અલગ હોય છે ને આછા લીલા રંગના હોય છે તો કોઈ કે હોય છે તો કે ગાઢા લીલા રંગના તો કોઈ ગાઢા લીલા રંગના
होवे छे। રંગ નામ હોય છે કોઈ પીળા તમે જોયા જશે પાંદડા કોઈ પીળા લાલ કે કેવા હોય જાંબલી રંગ નામ હોય છે ચાલો લખાઈ ગયું ફરીથી હું પ્રશ્ન વાંચું છું તમે લખતા જા વનસ્પતિના પર્ણોના આકાર રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે કોઈ પર્ણ આકારમાં ગોળ હોય છે કોઈ લંબગોળ હોય છે કોઈ લાંબા હોય છે કોઈ ત્રિકોણાકાર હોય છે પર્ણોના રંગ પણ અલગ અલગ હોય છે કોઈ આછા લીલા રંગના હોય છે તો કોઈ ગાઢા લીલા રંગના હોય છે કોઈ પીળા લાલ કે જાંબલી રંગના હોય છે આ ઉપરાંત તેની કિનારી અલગ અલગ હોય છે જેમ કે સીધી ખાંચાવાળી હોય છે તો આ પહેલો પ્રશ્ન નવમા પ્રશ્નનો પહેલા પ્રશ્નનો જવાબ હવે બીજો પ્રશ્ન છે આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે હવે બીજો પ્રશ્ન વનસ્પતિના પર્ણોના ઉપયોગ જણાવો હવે પાંદડાનો ઉપયોગ શું હોય છે બીજો પ્રશ્ન અહીંયા છે વનસ્પતિના પર્ણોનો ઉપયોગ જણાવો એમાં બીજાનો જવાબ લખો બીજાનો જવાબ પહેલું લખો એમાં એનો પાંદડાનો ઉપયોગ શામાં થાય છે તે ઔષધ તરીકે ઔષધ તરીકે બીજું સુશોભન તરીકે થાય ને આપણે એના પાંદડા છે એને શું કરીએ તો તોરણ બનાવીએ છીએ સુશોભન કરવા માટે ત્રીજું પ્રાણીઓના ખોરાક માટે પ્રાણીઓના ખોરાક તરીકે ખોરાક તરીકે પછી ચોથું તો કે ચોથું શું છે તો કે છાંયો આપવા માટે પછી પાંચમું શુભ પ્રસંગોએ પૂજન માટે શુભ આપણે તુલસીના પાનની શુભ પ્રસંગમાં લઈએ છીએ ને શુભ પ્રસંગોમાં પૂજન માટે અને બીજાના માટે તો કે છઠ્ઠું
करणो छे ई सुकाय छे खातर तरीके उपयोगी छे एम खातर थशे तरीके उपयोगी छे तो औषध तरीके पेलू बीजू सुशोभन करवा माटे त्रीजू प्राणीओना खोराक तरीके चौथू छाँयों आपवा माटे पांचमू शुभ प्रसंगों में पूजन माटे अने छठू पर्णो सुकाई जाए त्यारे खातर तरीके उपयोगी छे। तो आ तो प्रश्न नंबर 9 एनो पेलो ने बीजो तमे प्रश्न लखी लीधो। हवे प्रश्न नंबर 10 આપણે જોઈએ। હવે આપણે પ્રશ્ન નંબર 10 જુઓ, પેજ નંબર 19 ઉપર પ્રશ્ન નંબર 10। તો વાંચો, નીચેની વનસ્પતિઓનું વૃક્ષ છોડ અને વેલામાં વર્ગીકરણ કરો। હવે આપણે એમાં ક્યાં ક્યાં આપેલા છે, પીપળો, આંબલી, ગુલાબ, મોગરો, કારેલી, બોરડી, શકરટેટી, બોગનવેલ, આસોપાલો, આંબો, તુલસી, બારમાસી, વટાણા, પપૈયો, વડ, ગલગોટા, દૂધી, દ્રાક્ષ, ટીંટોળા, ચણા, નાળિયેરી, લીમડો અને ગુલમોહર। આટલું તમને આપેલું છે અને નીચે તમારે ખાલી જગ્યામાં લખેલું છે વૃક્ષ એટલે ઝાડ હોય એમાં લખવાનું છે, છોડ હોય ને વેલા। તો હું તમને અહીંયા એનું વર્ગીકરણ કરીને લખાવું છું, તમે લખતા જાઓ। પહેલું પ્રશ્ન નંબર 10માં પછી છોડ, તો છોડમાં ક્યાં ક્યાં આવે છે અને વેલા, તો ચાલો આપણે જોઈએ પહેલા। તો પીપળો પછી આંબલી, તો એ પણ વૃક્ષમાં, આપણે ઉપરથી જોતું જવાનું છે, અહીંથી જોતું જવાનું છે, પીપળો પછી આંબલી પછી ગુલાબ। તો ગુલાબ શું છે, તો કે છોડ, તો ગુલાબને છોડમાં લખો। પછી મોગરો, તો મોગરો છે એ શું છે, તો કે એ પણ છોડ। પછી શક્કરટેટી, તો શક્કરટેટીમાં શું હોય, તો કે વેલો, શક્કરટેટી। પછી બોગનવેલ, તો એ પણ વેલ છે, વેલો બોગનવેલ। પછી આવે છે આસોપાલો, તો એ શામાં આવશે, વૃક્ષમાં આસોપાલક। પછી આંબો, તો એ શું છે, તો કે વૃક્ષ। પછી શું આવે, તુલસી, તો તુલસી શામાં આવશે, તો કે છોડમાં, તુલસી આવશે છોડમાં। પછી બારમાસી, બારમાસી પણ છોડમાં। વટાણા, તો વટાણા શામાં આવે, તો કે વેલો હોય છે વટાણામાં। પપૈયો,
तो पपैयो छे शू छे तो के ये वृक्ष छे पपैयो। पपैयो પછી વડ તો એ પણ વૃક્ષ। ગલગોટા તો ગલગોટા છોડમાં આવે છે। ગલગોટા એનો છોડ હોય છે ફૂલનો। પછી દૂધી તો દૂધી શેમાં આવે તો કેક કેલામાં આવે। દૂધીનો શું હોય છે તો કે ઘેલો હોય છે। શું હોય છે ઘેલો। પછી દ્રાક્ષ તો દ્રાક્ષ પણ વેલામાં ચાલે એના પણ માંડવામાં છે વેલાના। પછી ટીંડોળા ટીંડોળા તો એ શું છે આપણે ઘોલા બોલીએ છીએ ને ટીંડોળા એને ઘોલા પણ કહેવાય એ લીલો। પછી ચણા તો ચણા શું છે તો કે છોડ છે ચણાનો છોડ। પછી નાળિયેર તો એ વૃક્ષ છે એનું નાળિયેર આવે છે નાળિયેરમાં એ વૃક્ષ કહેવાય નાળિયેર। પછી લીમડો તો એ પણ વૃક્ષ લીમડો। પછી આવશે ગુલમોહર તો એ પણ વૃક્ષ લીમડો ગુલમોહર। પછી છોડ તો છોડમાં ક્યાં આવશે તો ગુલાબ મોગરો મોગરો તુલસી બારમાસી ગલગોટા ને ચણા એટલા આવશે છોડ। પછી આવશે વેલા તો વેલામાં ક્યાં તો કારી શક્કરકેટી બોગનવેલ વટાણા દૂધી દ્રાક્ષ અને ટીંડોળા આટલા આવશે વેલામાં। હવે પેજ નંબર 20 ઉપર જુઓ તો પેજ નંબર 20 ઉપર પ્રવૃત્તિઓ છે તો પ્રવૃત્તિમાં કાવ્ય આપેલું છે આપણે આ ગાય ગયા પણ પાઠ ચલાવ્યો ત્યારે મેં આ પાંદડા લીલા પીળા એ આપણા પાઠમાં મેં આ કાવ્ય તમને સંભળાવ્યું હતું તો આ પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ છે। આમાં તમારે શું કરવાનું છે તો કે આ પાન છે એમાં તમારે પાંદડા અને ફૂલમાં મનપસંદ તમને જેવા કલર ગમે એવા રંગ પૂરવાના છે। તમારા પાઠમાં આપણે જોઈ ગયા છીએ પાઠ્યપુસ્તકમાં અહીંયા પણ આપેલી છે તો આમાં શું કરવાનું છે તો કે તેમાં રંગ પૂરવાના છે આ તમારા હોમવર્કમાં છે રંગ પૂરવાનો। પછી પ્રશ્ન નંબર 2 છે પાંદડાથી ચિત્ર બનાવો સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્રો બનાવો। નીચેના ચિત્રો ઉદાહરણ તરીકે આપેલા છે જુઓ અહીંયા હાથીનું ચિત્ર આપેલું છે મોઢું ને દાંત ને હો સૂંઢ ને બધું બનાવેલું છે પછી પક્ષીનું આપેલું છે પછી ઉંદરનું આપેલું છે તો આ ઉદાહરણ તરીકે આપેલું છે। આવી રીતે તમારે તમારી બુક છે આપણે નોટમાં હું લખવાનું કહું છું ને એમાં પણ તમારે આ ચિત્રો આવા બનાવવાના છે। પછી નીચે તમારા મિત્ર વૃક્ષનું ચિત્ર દોરો ને રંગ પૂરો તમને ગમતું વૃક્ષ તમને જો ગમતું વૃક્ષ હોય એનું વૃક્ષનું અહીંયા ચિત્ર બનાવવાનું છે આ પણ તમારે હોમવર્કમાં છે। હોમવર્કમાં કેટલું છે તો કે આમાં રંગ પૂરવાના છે તમને મનપસંદ પછી બુકમાં તમારે આવા ચિત્રો બનાવવાના છે આવા પાંદડા ભેગા કરીને અને અહીંયા આવું વૃક્ષનું તમને જે વૃક્ષ ગમતું હોય એનું ચિત્ર અહીંયા બનાવવાનું છે। તો હાલો હવે પેજ નંબર 22 ઉપર પેજ નંબર 22 કાઢો કાઢ્યું પેજ નંબર 22માં છે વોટ પ્રકારના પ્રશ્નો। હવે પેજ નંબર 22 ઉપર હોટ પ્રકારના પ્રશ્નો તો ચાલો આપણે 22 પેજ ઉપર હોટ પ્રકારના પ્રશ્નો જોવાના છે જોયા તમે તો એમાં હું તમને કરાવું છું
तो अहीं हूँ तमने जवाब लखाऊ छु। प्रश्न आपणे बुकमां वांचीशु पाठ्य साध्ય પોથીમાં અને અહીંયા એનો જવાબ હું લખાવું છું। તો એમાં છે પેલો બગીચામાં ક્યાં વૃક્ષનું થડ મોટું અને જાડું હતું? અ આંબાનું, બ નારિયેળીનું, ક વડનું, ડ લીમડાનું। તમને બોક્સ આપેલું છે, પેલા પ્રશ્નની સામે આવું બોક્સ આપેલું છે, આપેલું છે ને? તો પેલો પ્રશ્ન ફરીથી, બગીચામાં ક્યાં વૃક્ષનું થડ મોટું અને જાડું હતું? ક્યાં વૃક્ષનું હતું? તો એમાં વડનું આવે છે, આવે છે ને વડનું। તો આમાં આપણે શું લખવાનું છે? મોટું ને જાડું શાનું હોય? વડનું। તો આપણે એમાં ક લખીશું। આવો બગીચામાં, આમાં આપણને પૂછેલું છે કે બગીચામાં ક્યાં વૃક્ષનું થડ મોટું ને જાડું હતું? એમ જો પૂછ્યું હોય કે એમનું આપણને પૂછ્યું હોય તો વડનું આવે, પણ બગીચાનું પૂછ્યું એટલે આપણે લીમડાનું લખવાનું છે। ક્યાં વૃક્ષનું થડ મોટું ને જાડું હતું એમ પૂછે છે, તો આપણામાં શું લખશું? લીમડાનું, ડ, કેમ કે લીમડાને બળ કરે છે ને, એટલે ડ આવશે। એમનું તમને પૂછવું હોય તો ક આવે, પણ ડ આવશે। પછી બીજું, નીચેના પૈકી કઈ રમત બેસીને રમી શકાય? પેલું અ સંતા કૂકડી, બ અંતાક્ષરી, ક પકડતા, ડ ક્રિકેટ। તો કઈ રમત આપણે બેસીને રમી શકીએ? તો કે અંતાક્ષરી। તો બીજા પ્રશ્નમાં આવશે બ, કઈ આવશે? બીજા પ્રશ્નમાં બ। પછી ત્રીજો, ત્રીજો છે, નીચેનામાંથી ક્યાં વૃક્ષના પાંદડા સૌથી મોટા હોય છે? વડના, બ આસોપાલવના, ક પપૈયાના, ડ આંબાના। તો કોના મોટા હોય છે પાંદડા? તો કે પપૈયાના। તો પપૈયું કેટલા નંબર ઉપર છે? તેમાં છે તો કે ક પપૈયાના, લખો ક। પછી ચોથું, ક્યાં ઝાડના પાંદડાની ટોચ લાંબી અણી વાળી હોય છે? એમાં અ છે લીમડો, બ વડ, ક લીમડો, ડ વરણી। તો એની ટોચ લાંબી અણી વાળી કઈ હોય? તો પીપળાના પાણી હોય છે। તો એમાં આવશે ચોથામાં અ, ચોથામાં આવશે અ, ચોથામાં શું આવશે? તો કે અ, લખો અ। પછી પાંચમું, કોના પાંદડા દાળ શાકના વઘારમાં વપરાય છે? અ લીંબુના, બ આંબાના, ક તુલસીના, ડ મીઠા લીમડાના। આપણા મમ્મી શેના કયા પાંદડા નાખે છે દાળ ભાતમાં? મીઠા લીમડાના। તો શું આવશે? ડ। ચાલો તેનામાં લખો ડ, ક્યાં વૃક્ષનું થડ મોટું ને જાડું હતું? બગીચામાં પૂછ્યું છે એટલે ડ, પછી બીજામાં બ, ત્રીજામાં ક, ચોથામાં ક અને પાંચમામાં ડ। તો આ હતો આપણો વન પરિપાઠ। તો હવે આપણે, મેં તમને હોમવર્ક તમે સમજી લીધું છે સારી રીતે, કે આ પાનમાં તમારે રંગ પૂરવાનો છે, પછી આવા જ પાનના ચિત્રો, આ તો તમને ઉદાહરણ તરીકે આપ્યા છે, તમારે બીજા ચિત્રો પાંદડાનો ઉપયોગ કરીને નોટમાં કરવાના છે, ચોટાડવાના છે। અને અહીંયા તમારે, તમને જો કોઈ વૃક્ષ ગમતું હોય એ વૃક્ષનું ચિત્ર દોરવાનું છે। તો ચાલો આજે આટલું, કાલે ફરી મળીશું।